ઠીક તો મારી સાથે સાથે હવે તમે નવમી કલમ જુઓ હિબ્રુ લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય નવમી કલમ બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ હિબ્રુ લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય નવમી કલમ અહીં લખ્યું છે પરંતુ ઈસુને તો આપણે જોઈએ છીએ થોડા સમય માટે તેઓને દૂતો કરતાં નીચી કક્ષાએ મૂકવામાં આવ્યા જેથી ઈશ્વરની કૃપા દ્વારા તેઓ બધા મનુષ્યો માટે મૃત્યુ પામે અને જે મૃત્યુ તેમણે સહન કર્યું તેના પરિણામરૂપે આપણે તેમને મહિમા અને માનનો મુગટ પહેરાવેલા જોઈએ છીએ પરંતુ ઈશુને તો આપણે જોઈએ છીએ હવે આનો અર્થ એ થયો પ્રભુ સુખતે જે સિદ્ધ કર્યું છે એના કારણે આપણે પ્રભુ ખ્રિસ્તને જોઈએ છીએ પ્રભુ સુખ્રિસ્તને નિહાળીએ છીએ હવે આપણે ઈસુને જોઈએ છીએ જોબું શબ્દનો અર્થ થાય ઉપર છલ્લી દ્રષ્ટિ એવો નથી એનો અર્થ થતો જોવું એટલે ઉપર છેલ્લી દ્રષ્ટિ એવો અર્થ નથી આ શબ્દનો એવો અર્થ થાય છે કે પૂરી સમજ સાથે પૂરી સમજ સાથે આપણે પ્રભુ ઈસુખ્રિષ્ત નિહાળીએ છીએ આપણને ખ્યાલ આવે છે કે પ્રભુ ખ્રિસ્તમાં એવું કશુંક છે કે જે આપણા નાના સીમિત મગજો ગ્રહણ કરી શકે એમ નથી આપણે તો મિત્રો વિશ્વાસથી પ્રભુ ઈશુખ્રિષ્ન નિહાળીએ છીએ આ બધું જ શબ્દ સમૂહમાં સમાઈ જાય છે કે આપણે ઈસુને જોઈએ છીએ શું તમે મિત્ર ઈસુ ખ્રિસ્તને એ રીતે જુઓ છો શું ઈશ્વરના આત્માએ તમારી આંખો આગળના પડદાને દૂર કર્યા છે જેથી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે જોઈ શકો આપણે ઈસુ ખ્રિસ્તને જોઈએ છીએ ઈસુ એ તો ખ્રિસ્ત પ્રભુનું માનવી માનુષી નામ છે ઈસુ ખ્રિસ્ત એમની માતા મારિયાના ગર્ભસ્થાનમાં હતા ત્યારે ઈશ્વરના દૂતે ઘોષણા કરી હતી માથિ અનુસાર શુભ સંદેશ પહેલો અધ્યાય એકવીસમી કલમ પ્રમાણે કે તે એટલે કે મારિયા પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે કારણ તે પોતાના લોકોને તેમના પાપમાંથી બચાવશે એટલે તમે જુઓ મિત્ર હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની નોમી કલમ પ્રમાણે પ્રભુ ઈસુક્રિષ્ણને દૂતો કરતા થોડા સમય માટે નીચી કક્ષાએ મૂકવામાં આવ્યા અહીં તમે જુઓ તો ઈસુ ખ્રિષ્ને દેવદૂતો કરતા નીચી કક્ષાએ મૂકવામાં આવ્યા એ બાબત ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો પરંતુ સમયગાળા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે થોડા સમય માટે પ્રભુ ઈસુ ખ્રિષ્ને થોડા સમય માટે દૂતો કરતા ઉતરતી કક્ષામાં મૂકવામાં આવ્યા ઈસુ ખ્રિસ્તા પૃથ્વી હતા એટલા જ સમય માટે એટલે કે માત્ર તેત્રીસ વર્ષ પૂરતા જ પ્રભુ ઈસુ ખ્રિષ્ને દેવદૂતો કરતા નીચી કક્ષાએ મૂકવામાં આવ્યા એટલા માટે કે ઈશ્વરની કૃપા દ્વારા ઈસુ ખ્રિસ્ત બધા મનુષ્ય માટે મૃત્યુ પામે એક માત્ર ઈસુ મનુષ્યનો ઉદ્ધાર કરી શકે એમ હતા મનુષ્યના દુષ્કર્મોના બંધનોમાંથી પાપોની શિક્ષામાંથી અને માનવી માટે આ ઉદ્ધાર ઈસુ ખ્રિસ્તે ક્રુસ ઉપર મૃત્યુ સહન કરવા દ્વારા સિદ્ધ કર્યો એ એક જ માર્ગ હતો મિત્ર રોમન લોકોને લખેલા પત્રના ત્રીજા અધ્યાયની પચીસમી કલમમાં કહેવામાં આવ્યું છે કે ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો મનુષ્યના પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે એટલે આપણે જોઈએ છીએ મિત્ર તો હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની નવમી કલમ પ્રમાણે ઈસુ ખ્રિસ્તને મહિમા અને માનનો મુગટ પહેરાવવામાં આવ્યો છે ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈસુ ખ્રિસ્તને માન અને મહિમાનો મુગટ પહેરાવવામાં આવ્યો નથી પરંતુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા એટલા માટે અને તમારે અને મારે માટે ઈસુ ખ્રિસ્ત ક્રુસ ઉપર મરણ પામ્યા એટલા માટે ઈસુ ખ્રિસ્તને માન અને મહિમાનો મુગટ પહેરાવવામાં આવ્યો છે હું મિત્રો વારંવાર એ હકીકત ઉપર ભાર મૂકવા માંગુ છું કે ગૌરવમાં મહિમામાં એક માણસ છે એ ત્યાં સ્વર્ગમાં એ રીતે પચીસો વર્ષો અગાઉ નહોતો એ ત્યાં ત્રિએકી ઈશ્વરમાંના બીજા વ્યક્તિત્વમાં હતા આપણે તેમને યહોવા કહી શકીએ કારણ કે ઈસુ એ યહોવા છે ઈસુ એટલે યહોવા ઈસુ ખ્રિસ્ત ઈશ્વરતા અને ઈશ્વર છે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું ઈશ્વરત્વ છે પરંતુ ઈસુ ખ્રિસ્ત આજે માનવીનું મનુષ્યત્વ પણ છે ઈસુ ખ્રિસ્ત માનવી પણ છે ઈસુ ખ્રિસ્તે મનુષ્યનું મનુષ્યત્વ પહેરી લીધું અને તેમણે આ પ્રમાણે કર્યું તેથી તેમને અગાઉ સ્વર્ગમાં નહોતા એવા માન અને મહિમા આપવામાં આવ્યા છે ઈસુ ખ્રિસ્તે બધા માણસો માટે મૃત્યુ સહન કર્યું છે એનો અર્થ એ નથી થતો મિત્ર કે એમણે માણસના દર્દો સહન કર્યા પણ એનો અર્થ એ થાય છે કે મૃત્યુ ખરેખર શું છે એનો પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનુભવ કર્યો મૃત્યુનું સંપૂર્ણ ઉડાણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અનુભવ્યું આ ઈસુ ખ્રિસ્તે મૃત્યુનો સંપૂર્ણ પ્યાલો પી લીધો એ કડવો પ્યાલો પ્રભુ ઈસુ ખ્રિસ્તના હોઠે ચંપાયો અને તેમાંનું સર્વસ્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પી લીધું મારા અને તમારા માટે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ કાર્ય કર્યું ઈસુખ્રિસ્ત ઈશ્વરની કૃપા દ્વારા આ પ્રમાણે કર્યું જેથી ઈશ્વર આજે મારા અને તમારા પ્રત્યે કૃપાળુ બનીને તમારો અને મારો ઉદ્ધાર કરે આપણા દુષ્કર્મોના બંધનોમાંથી આપણા પાપોની શિક્ષામાંથી તમે મિત્ર મારી સાથે સાથે રોમન લોકોને લખેલા પત્રના પાંચમા અધ્યાયની આઠમી કલમ જુઓ બાઇબલમાં નવા કરારના વિભાગમાં રોમન લોકોને લખેલો પત્ર પાંચમો અધ્યાય આઠથી અગિયાર કલમો જુઓ અહીં લખ્યું છે ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે ઈશ્વરે આપણા પર કેવો અપાર પ્રેમ કર્યો છે કારણ આપણે જ્યારે પાપી હતા એવા સંજોગોમાં ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા એમના મરણને લીધે મિત્ર હવે આપણે ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવ્યા છીએ તો પછી તેઓ આપણને ઈશ્વરના કોપથી બચાવી લેશે તે કેટલી વિશેષ ખાતરીપૂર્વકની વાત છે આપણે ઈશ્વરના દુશ્મન હતા પણ ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુખ્રિસ્તના મરણથી આપણને તેમના મિત્રો બનાવવામાં આવે છે હવે આપણે ઈશ્વરના મિત્રો બન્યા છીએ તેથી ઈસુ ખ્રિસ્તના જીવનથી વિશેષ બચીશું એટલું ખાતરી ઈશ્વરમાં આનંદ કરીએ છીએ ઠીક મિત્ર આપણે હવે આગળ વધીશું હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયમાં અને એની દસમી કલમ જોઈએ હિબ્રુ લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય દસમી કલમ જુઓ તમે સર્વનું સર્જન કરનાર અને ટકાવી રાખનાર ઈશ્વર ઈસુને દુઃખ સહન દ્વારા પરિપૂર્ણ કરે તે યોગ્ય હતું જેથી ઘણા સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા તે દોરનાર બને કારણ ઈસુ એકલા જ એવા છે જેઓ તેમને ઉદ્ધારનો માર્ગ બતાવે હવે મિત્ર ઈસુ ખ્રિસ્ત કોઈ મનુષ્ય નહોતા જેનામાં ઈશ્વરે કશું કર્યું હોય ઈસુ ખ્રિસ્તના મનુષ્યત્વનો અર્થ એ નથી થતો કે ઈસુ ખ્રિસ્ત કોઈ ધાર્મિક પ્રતિભા હતા ઈસુખ્રિસ્તના મનુષ્યત્વનો એ પણ અર્થ નથી થતો મિત્ર કે કોઈ હેતુ માટે ઈસુ ખ્રિસ્તે શહાદત વોરી લીધી હોય ખ્રિસ્તના મનુષ્યત્વનો એ અર્થ નથી થતો કે તે કોઈ નમૂનો સ્થાપી રહ્યા હોય ઈસુ ખ્રિસ્તના સ્વમાન ભંગથી બે બાબતો થઈ પહેલી બાબત તો ઈસુ ખ્રિસ્તના સ્વમાન ભંગથી ઈસુ ખ્રિસ્તને માન અને મહિમા મળ્યા બીજી બાબત કઈ થઈ એનાથી માનવીનો ઉદ્ધાર સિદ્ધ થયો શક્ય બન્યો ઈસુ ખ્રિસ્ત મનુષ્યત્વને સ્વર્ગમાં લઈ ગયા અને ત્યાં માનવ મહિમા અને ગૌરવમાં એટલું જ નહીં પરંતુ એ માનવમાં એ મહિમા અને ગૌરવ છે જે ત્યાં સ્વર્ગમાં અગાઉ નહોતા ઈશ્વર ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન કરવા દ્વારા પરિપૂર્ણ કરે એ યોગ્ય હતું ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વપણા સાથે એ સુમેળમાં હતું અને સુસંગત હતું ખ્રિસ્તના હેતુ સાથે પણ જેથી એ રીતે ઈસુ ખ્રિસ્ત ઘણા સંતાનોને ગૌરવમાં દોરી જાય સર્વસ્વનું સર્જન કરનાર અને સર્વસ્વને ટકાવી રાખનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમણે બધી વસ્તુઓનું સર્જન કર્યું છે અને એટલા માટે એ બધી વસ્તુઓ ઈસુ ખ્રિસ્ત માટે છે તમે મિત્રો જો જાણવા માંગતા હો કે આ વિશ્વ શા માટે અસ્તિત્વ ધરાવે છે તો એનું કારણ એ છે કે ઈસુ ખ્રિસ્તને આ વિશ્વ જોઈતું હતું એટલે વિશ્વના સર્જન પાછળ ઈસુ ખ્રિસ્તની ઈચ્છા હતી આ વિશ્વનું મૂળ એ છે ઈસુ ખ્રિસ્તના મનમાં એનો ઉદ્ભવ થયો હવે તમે જુઓ તો હિબ્રુ બે અને દસ કહે છે કે ઈસુ ખ્રિસ્ત ઘણા સંતાનોને પોતાના મહિમાના ભાગીદાર બનાવવા દોરનાર બને આ માનવી માટે ઈશ્વરનો વર્તમાન હેતુ છે મિત્ર ગીત શાસ્ત્રનું પુસ્તક તમે જુઓ બીજા અધ્યાય પ્રમાણે ઈશ્વરનો ભાવિ હેતુ એમના રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમના પવિત્ર સિયોન પર્વત ઉપર મૂકવાનો છે ઈશ્વર આજે બે યોજનાઓ આગળ વધારી રહ્યા છે પરંતુ અત્યારે ઈશ્વર પોતાના નામ ખાતર અને પોતાના નામ તળે લોકોને બોલાવી રહ્યા છે ઘણા સંતાનોને ઈશ્વર ગૌરવ અને મહિમાના ઘરમાં બોલાવી રહ્યા છે હિબ્રુ લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની દસમી કલમ પ્રમાણે પ્રભુ ખ્રિસ્ત એકલા જ એવા છે મિત્ર કે જે માનવીને ઉદ્ધારનો માર્ગ બતાવે એના દુષ્કર્મોના બંધનોમાંથી એના પાપોની શિક્ષામાંથી કારણ કે ખ્રિસ્ત માનવ ઉદ્ધારના પ્રણેતા છે સ્ત્રોત છે નેતા છે રચયતા છે એનો આરંભ કરનાર છે અને આર પાર એ દોરીને લઈ જાય છે મનુષ્યને બીજા શબ્દોમાં જોઈએ મિત્ર તો પ્રભુ ખ્રિસ્ત સર્વસ્વના આલ્ફા અને ઓમેગા છે ઈસુ ખ્રિસ્ત અને અંત છે ઈસુ ખ્રિસ્ત આરંભ કરે છે અને એનો આરંભ એ જે કરે છે એને એ પરિપૂર્ણ પણ કરે છે મિત્ર ખ્રિસ્ત નેતા છે પ્રણેતા છે ઈસુ ખ્રિસ્તે આપણા ઉદ્ધારનો આરંભ કર્યો અને તે પરિપૂર્ણ પણ કર્યો કઈ રીતે પ્રભુ ઈસુખ્રિસ્તે એ કર્યું ઈસુ એ આ પૃથ્વી ઉપર ઉતરી આવીને પોતાનામાં આપણું મનુષ્યત્વ ધારણ કરીને એ કર્યું આ પૃથ્વી ઉપર આવીને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું શું આ પૃથ્વી પર આવીને મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક માનવી માટે મોતનો અનુભવ કર્યો ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર માનવજાતનો ઉદ્ધાર કરવા અને માનવીની મુક્તિ સિદ્ધ કરવા આવ્યા હતા આ ઈસુ ખ્રિસ્તે પૃથ્વી ઉપર ઈશ્વરને પ્રગટ કર્યા મનુષ્ય સમક્ષ અને આજે ઈસુ ખ્રિસ્ત વર્ગમાં માનવીનું ઈશ્વર પિતા પાસે પ્રતિનિધિત્વ કરે છે આ હકીકત આપણે ઈસુ ખ્રિસ્તના યજ્ઞકાર પદ વિશે જોઈશું ત્યારે જોઈ શકીશું હવે આપણે વાંચ્યું એ પ્રમાણે હિબ્રુ બે અને દસ કહે છે કે ઈશ્વર ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન કરવા દ્વારા પરિપૂર્ણ કરે તે યોગ્ય હતું પરિપૂર્ણ કરે એટલે સંપૂર્ણ કરે પરિપૂર્ણ માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દો વપરાયો છે મિત્ર એ ટેલેયુ છે ટેલેયુ એનો અર્થ થાય લક્ષ્યાંક સુધી લઈ જવું પૂરું કરવું પરિપૂર્ણ કરવું એટલે ઈસુ ખ્રિસ્તને દુઃખ સહન કરવા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યા જો ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર હતા અને પોતે સ્વયં હતા છતાં એમનું સંપૂર્ણ જીવન આપણો ઉદ્ધાર કરતું નથી ઈસુ ખ્રિસ્તનો કુંવારીને ઉદરે થયેલો જન્મ આપણો ઉદ્ધાર કરતો નથી ખરેખર તો ઈશુ ખ્રિસ્તનું શિક્ષણ આપણો ઉદ્ધાર કરતો નથી ઈસુ ખ્રિસ્તના ચમત્કારો આપણો ઉદ્ધાર કરતા નથી પરંતુ કૃષ્ણ પર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૃત્યુ આપણો ઉદ્ધાર કરે છે અને એટલે જ મિત્ર રોમન લોકોને લખેલા પત્રમાં શું લખ્યું છે જુઓ તમે મારી સાથે સાથે રોમન લોકોને લખેલો પત્ર છઠ્ઠો અધ્યાય કલમ પાપ એના પગાર તરીકે મરણ આપે છે શું લખ્યું છે અહીંયા પાપ એના પગાર તરીકે મરણ આપે છે પણ ઈશ્વર આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે સાર્વકાલિક જીવનની અમૂલ્ય ભેટ આપે છે ઈસુ ખ્રિસ્તને પરિપૂર્ણ કરવામાં આવ્યા ક્રુસ પરિશુ ખ્રિસ્ત મૃત્યુ સહન કરીને પરિપૂર્ણ બન્યા મિત્ર જો તમે મને એ સાબિત કરી આપો કે ઈશ્વરે માનવીથી પોતાની જાતને અળગી રાખવાનો નિર્ધાર કર્યો છે અને બહુ બહુ તો તેમનાથી દૂર ફેંકાઈ ગયેલી આ માનવ જાત ઉપર સ્વર્ગમાંથી બાઇબલ ફેંક્યું છે અને સ્વર્ગમાં બેઠા બેઠા ઈશ્વર પૃથ્વી પરના માનવી ઉપર નજર ફેંકીને એમ કે છે તું આટલી ખરાબ અવદશામાં આવી ગયો બહુ જ ખરાબ ત્યાં કર્યું છે બહુ જ ખરાબ લે આ પુસ્તક અને બની શકે તો તારો ઉદ્ધાર સાધી લે એ પ્રમાણે બાઇબલ આકાશમાંથી ઈશ્વરે મનુષ્ય પાસે ફેંક્યું નથી જો ઈશ્વર આવું કરે તો હું ઈશ્વર તરફ મારી પીઠ ફેરવી દેવા તૈયાર છું પરંતુ ઈશ્વરે એવું નથી કર્યું મિત્ર ઈશ્વરે તો આ પૃથ્વી ઉપર જાતે ઉતરી આવ્યા અને આપણું મનુષ્યત્વ પોતાનામાં ધારણ કરી લીધું ખ્રિસ્તે દુઃખ સહન કર્યું અને કૃષ ઉપર આપણા બધી મૃત્યુ પામ્યા એટલે મિત્ર એટલે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર ભરોસો કરવા તૈયાર છું મારા માટે અને ઈશ્વરથી દૂર ખોવાયેલા માનવજાત માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે કર્યું છે એ કારણથી હું ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરવા તૈયાર છું મારું મિત્ર આપણે હવે હિબ્રુ લોકોને લખેલા પત્ર ના બીજા અધ્યાયની નવમી અને દસમી બંને કલમો ઉપર થોડોક વિચાર કરીએ આપણા પ્રત્યેની ઈશ્વરની કૃપા ઈસુ ખ્રિસ્તને મૃત્યુ સુધી દૂરી લઈ ગઈ ઈસુ ખ્રિસ્ત દુનિયામાં કોઈ કીર્તિ કમાવવા માટે કે કોઈ પદસ્થાન મેળવવા માટે કે કોઈ રાજકીય સત્તા પ્રાપ્ત કરવા માટે આવ્યા નહોતા પરંતુ દુઃખ સહન કરવા અને મૃત્યુ પામવા આવ્યા હતા જેથી આપણને આપણા પાપોની ક્ષમા મળે અનંત જીવન મળે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના ઉદ્ધાર માટે દુઃખ સહન કરવાની જરૂર નથી કારણ કે ખ્રિસ્ત માનવી સ્વરૂપમાં ઈશ્વર હતા ઈશ્વરને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણ આધીનતા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુઃખ સહનના માર્ગ ઉપર સળંગ દોરી ગઈ એ પ્રદર્શિત કરે છે કે ઈસુખ્રિસ્ત આપણા માટે સંપૂર્ણ બલિદાન બની ગયા તમે મિત્ર મારી સાથે સાથે ફિલિપી લોકોને લખેલા પત્રના બીજા અધ્યાયની છ થી આઠ કલમ જુઓ તો ત્યાં લખ્યું છે પોતે એટલે પ્રભુ ઈસુખ્રિસ્ત ઈશ્વર સ્વરૂપ હોવા છતાં ઈશ્વર સાથેની તેમની સમાનતાને તેઓ વળગી રહ્યા નહીં એને બદલે તેમણે સ્વેચ્છાપૂર્વક પોતાને ખાલી કર્યા અને દાસનું રૂપ ધારણ કર્યું માણસ તરીકે જન્મ્યા અને માનવી સ્વરૂપે પ્રગટ થયા પોતે નમ્ર થઈને મરણ સુધી હા ક્રુસ પરના તેમના મરણ સુધી આધીનતાને માર્ગે ચાલ્યા કેટલી અદભુત વાત દુઃખ સહન કરવા દ્વારા આપણા ઉદ્ધાર માટેનું કાર્ય પ્રભુ ખ્રિસ્તે સંપૂર્ણ કર્યું મિત્ર જો તમે દુઃખ સહન કરો છો તો ઈશ્વરને પૂછો કે કઈ રીતે તમારા અનુભવ બીજાના લાભના અર્થે ઉપયોગમાં આવે ઈસુખ્રિસ્ત નૈતિક રીતે કે આત્મિક રીતે અપૂર્ણ નહોતા પરંતુ તેમનું માનવ અવતારધારી પણ દુઃખ સહન કરવા દ્વારા પરિપૂર્ણ કરવામાં આવ્યું આપણા ઊંડામાં ઊંડા દુઃખો અને આપણી ઊંડામાં ઊંડી યાતનાઓ તો પ્રભુ ખ્રિસ્તે અનુભવ કર્યો મિત્ર અને એ રીતે આપણી પાપમય અપૂર્ણતાની કિંમત ચૂકવવા માટે ખ્રિસ્ત લાયક ઠર્યા એ સાથે એ રીતે પ્રભુ ખ્રિસ્ત આપણા અનુકંપાથી ભરપૂર પ્રમુખ યજ્ઞકાર પણ બન્યા વાર મિત્ર હવે તમે અગિયારમી કલમ મારી સાથે સાથે જુઓ આગળ હિબ્રુ લોકોને લખેલો પત્ર બીજો અધ્યાય અગિયારમી કલમ જોશો શું લખ્યું છે અહીંયા હિબ્રુ બે અને અગિયાર અહીં લખ્યું છે તે મનુષ્યને તેમના પાપથી શુદ્ધ કરે છે તેથી તેઓ તથા જેઓને તે શુદ્ધ કરે છે તે બધાના પિતા એક જ છે તેથી શું તેમને પોતાના ભાઈઓ કહેતા શરમાતા નથી હવે આ કલમ પ્રમાણે શુદ્ધ કરે છે એનો અર્થ એ થાય કે માણસ જે કરે છે એવો એનો અર્થ થતો નથી ઘણા વર્ષો સુધી મિત્રો હું માનતો હતો કે શુદ્ધ થવું એટલે ખૂબ સારો અને મધુર એવો છોકરો બની જવું પવિત્ર આત્માને સંબંધિત છે એવું શુદ્ધિકરણ આપણામાં ઈશ્વરના કાર્ય સાથે સંબંધ ધરાવે છે મિત્ર જેથી આપણે આ પૃથ્વી ઉપર પ્રભુ સુખ્રે ઈચ્છે છે એવા પ્રતિનિધિ બની શકીએ હવે આ કાર્ય તો ઉદ્ધાર પામેલી વ્યક્તિના હૃદયમાં ઈશ્વરના આત્માનું કાર્ય છે મિત્ર જોકે હિબ્રુઓને પત્રમાં દર્શાવેલ પ્રભુ ખ્રિસ્તના વ્યક્તિત્વ સાથે સંબંધિત એવું આપણું શુદ્ધિકરણ એ કોઈ અવસ્થા નથી પરંતુ એ તો પ્રભુ ઈસુખ્રિસ્તમાં આપણું સ્થાન છે ઈસુ ખ્રિસ્ત ન્યાયી હતા જેમણે અન્યાયી વ્યક્તિનું સ્થાન લીધું જેથી ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વર પાસે લાવે હાલમાં મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વરના કુટુંબમાં લાવ્યા છે અને આ કારણથી ઈસુ ખ્રિસ્ત આપણને પોતાના ભાઈઓ કહેતા શર્માતા નથી જોકે અલબત્ત હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભાઈ કહેવાની હિંમત કરી શકતો નથી પરંતુ પ્રભુસુ ખ્રિસ્ત આપણને ઈશ્વરના કુટુંબમાં લાવ્યા છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘણા ભાઈઓમાં પ્રથમ જનિત ફળ છે ઈસુ ખ્રિસ્ત કુટુંબના શિરપતિ છે અને પ્રભુ ખ્રિસ્ત આપણને ભાઈઓ કહે છે કારણ કે પ્રભુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવાથી આપણે ઈશ્વરના બાળકો બન્યા છીએ તમે યોહાનનેનો જે શુભ સંદેશ છે યોહાને લખેલો શુભ સંદેશ બાઇબલમાં નવા કરારના વિભાગમાં એના પહેલાં અધ્યાયની બારમી કલમ જુઓ તો લખેલું છે ત્યાં કેટલાક લોકોએ તેનો એટલે કે પ્રભુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂક્યો તેથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવા લોકોને ઈશ્વરના બાળકો થવાનો અધિકાર આપ્યો ઈસુ ખ્રિસ્ત માનવી સાથે તાદાત્મ્ય કેળવવા માટે માનવી બની ગયા મિત્ર અને આપણા વતી ક્રુસ ઉપરના તેમના બલિદાન દ્વારા આપણે ગુમાવી દીધેલી પવિત્રતા આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ફરી હાંસલ કરી